નમસ્કાર દોસ્તો, હું ભરત રાઠોડ એકવાર ફરીથી તમારી સમક્ષ હાજર થઈ સ્વાગત કરું છું પોરબંદર બજરી બર્ડ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, હવે ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, એટલે ગરમીમાં હવે આપણે સારી અને તાજી મેથી ભાજી બજારમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળશે. પણ અમુક દોસ્તો દ્વારા મને મેથી ભાજીના શું શું ફાયદા થાય તે વિશે વિડીયો બનાવી માહિતી આપવા જણાવેલ હતું, એટલે આજના આ વિડીયોમાં ફક્ત મેથી ભાજી વિશે જ વાત કરીશ. તો વિડીયોને કરીએ ચાલુ. વિડીયો જોઈ રહેલ મારા ભાઈઓને એક વિનંતી છે કે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવા વિનંતી, જેથી અમને નવા નવા વિષય ઉપર વિડીયો બનાવી તમારા સુધી પહોંચાડવામાં આનંદ મળતો રહે. દોસ્તો, મેથીના બીજ હોય કે તેના પાન, બંને પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. આ સિવાય અનેક પ્રકારની દવાઓ અને ઔષધિઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને પીછાઓ માટે પણ લાભકારી છે. મેથીમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે, જે ઠંડીની સિઝનમાં થતા સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ કરે છે. તો આજે જાણી લો સ્વાસ્થ્યવર્ધક મેથીની ભાજીને બજીગર પક્ષીઓના ડાયટમાં સામેલ કરવાના ખાસ ફાયદાઓ. દોસ્તો, મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે, જેથી મેથીની ભાજી જો શિયાળાની ઠંડી દરમિયાન ખવડાવવામાં આવે તો બજીગર પક્ષીઓ તેના શરીરમાં ગરમીનો અનુભવ કરશે. પણ મેથીની ભાજી ફક્ત શિયાળા દરમિયાન જ બજરીગર પક્ષીઓને ખવડાવવી એવું નથી, તમે ગમે ત્યારે આપી શકો છો, પણ ઓછી માત્રામાં. દોસ્તો, મેથીમાં ફાઈબર હોવાથી તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જેનાથી બજરીગર પક્ષીઓનું વજન કંટ્રોલમાં રહે છે. તેમજ મેથીની ભાજી ખાવાથી બોડીમાં રહેલા ટોક્સિન્સ નીકળી જાય છે, જેનાથી સ્કિન હેલ્ધી બને છે અને તેના પીછા એકદમ ચમકદાર બને છે. દોસ્તો, ખાસ કરીને જ્યારે મટકીમાં બચ્ચા હોય ત્યારે મેથીની ભાજી ખાસ કરીને આપવી, અને જો ઠંડીનું વાતાવરણ હોય તો થોડી માત્રામાં દરરોજ આપી શકાય છે, અને ગરમીનું વાતાવરણ હોય તો અઠવાડિયામાં 1-2 વાર થોડી થોડી માત્રામાં આપવી જોઈએ. મેથી ભાજી દેવાથી બજરીગર પક્ષીઓ એક્ટિવ તો રહેશે જ, પણ તેના બચ્ચાઓનો વિકાસ પણ જલ્દી થશે અને તેના પીછા પણ ચમકદાર આવશે. આગળ વાત કરીએ તો મેથીમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે, જેથી તેને ખાવાથી એનર્જી મળે છે, અને કોઈ બજરીગર પક્ષી ફૂલીને બેઠું હોય તો તેની નબળાઈને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેમજ આમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે, જે જોઈન્ટ પેઇનની પ્રોબ્લેમથી બચાવે છે. આ સિવાય મેથીની ભાજી ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેથી તેને ખાવાથી ડાયજેશન સારું રહે છે. દોસ્તો, બજરીગર પક્ષીઓના પેટમાં થતા કીડાઓનો નાશ પણ કરે છે, અને બજરીગર પક્ષીઓ તેના પીછા કાઢે છે તે પણ બંધ થઈ જશે. દોસ્તો, એવું નથી કે મેથીની ભાજી શિયાળાની ઠંડીમાં જ ગણ કરે છે. આ તો શિયાળાની ઋતુ દરમિયાન લીલા શાકભાજીની આવક સારી એવી હોય છે, અને આપણે જે લીલોતરી જોઈએ તે બજારમાંથી સહેલાઈથી મળી રહે છે. અને આમ પણ કહેવાય છે ને કે શિયાળાની ઋતુ ખોરાકી કરવા માટે સારામાં સારી ઋતુ ગણાય છે. દોસ્તો, હું મારા બજરીગર પક્ષીઓને આખું વર્ષ મેથીની ભાજી આપું છું, અને ગમે તે ઋતુ હોય મને આજ દિન સુધી ક્યારેય તેની આડઅસર જોવા મળી નથી. પણ દેવાના દિવસો અલગ અલગ હોય, જેમ કે શિયાળાની ઋતુ દરમિયાન અઠવાડિયામાં 3-4 વાર આપતો હોય તો ઉનાળાની ઋતુમાં 1-2 વાર જ આપતો હોય છે. એટલા માટે તમે પણ તમારા બજરીગર પક્ષીઓને આ ગરમીની સિઝન દરમિયાન અઠવાડિયામાં 1-2 વાર આપશો તો કોઈ તકલીફ નહીં પડે, પણ ઓછી માત્રામાં આપજો. દોસ્તો, ઘણા બધા લોકોનું એવું માનવું છે કે ગરમીની સિઝનમાં ગરમ તાસીરની વસ્તુઓ ખવડાવવાનું ટાળવું જોઈએ, ઠંડીની સિઝનમાં ઠંડી તાસીરની વસ્તુઓ ખવડાવવાનું ટાળવું જોઈએ, પણ તેમની વાત સાચી છે. પણ મારું એવું માનવું છે કે કોઈ વસ્તુ કાયમી માટે એક સાથે બંધ કરી ના દેવાય, દેવાનું ચાલુ જ રાખો, પણ ઓછું અને અમુક સમયે જ આપો, જેથી બજરીગર પક્ષીઓને કોઈ નુકસાની ના પડે. દોસ્તો, આ મેં મારા બજરીગર પક્ષીઓમાં કરેલો પ્રયોગ છે, એટલે હું તમને મારા અનુભવ પ્રમાણેની વાત તમારી સામે કરું છું.
તમને કદાચ યોગ્ય ન લાગતું હોય તો તમે કોઈ બીજાની સલાહ લઈ તમારા બજરીઘર પક્ષીઓને કઈ ઋતુમાં શું શું તેને ખોરાકમાં આપવું તે જાણી શકો છો। તો દોસ્તો, તમને મારા દ્વારા બનાવવામાં આવેલ આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયાને એક લાઇક કરજો, બીજા સાથે શેર કરજો અને કોઈ ભૂલ રહી ગઈ હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આવી જ રીતે મળીએ એક નવા વિડીયો નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો।